हेलो फ्रेंड्स, लास्ट लेक्चर अंदर आपणे यूनिट फोर क्लास ऑफ द कॉल ऑफ द हिल्स विषे आपणे शुरुआत करी चूक्या छे। झड़पथी एमां एक पुनरावर्तन के विहंगावलोकन करता जोईए कि आ यूनिटनी अंदर आपणे शुं शीखी रह्या छे। अगाउ पाठनी शुरुआत एटले कि यूनिटनी चर्चानी शुरुआतमां ज आपणे कह्युं हतुं कि व्यक्तिने स्वतंत्रता जोईए छे અને એ સ્વતંત્રતા એ પ્રકારે હોય કે પોતે ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકે, હરીફરી શકે। આ બધા સંદર્ભને ધ્યાનમાં રાખી અને એક ગોટના માધ્યમ દ્વારા આ સ્વતંત્રતાને બતાવવાનો પ્રયાસ અહીંયા થયેલો છે। પાઠના સંદર્ભમાં જોવા જઈએ તો અગત્યના પાત્રો આપણી પાસે આટલા જોવા મળ્યા હતા કે એક તો અભૂમિયા છે, બીજા પાત્રમાં આપણે કલુવા નામની ગોટ હતી, ગોટ ત્રીજું પાત્ર આપણી પાસે આવે છે ચાંદની, એ પણ એક ગોટ છે, અને ચોથું પાત્ર છે ગોવિંદા। આટલી વિગતો આપણે આ પાઠમાંથી મેમોરાઇઝ કર્યા છે, યાદ રાખી રહ્યા છે। અગાઉની સ્ટોરીમાં આપણે જોયું કે અભૂમિયાની પાસે કલુવા નામની ગોટ હતી અને વન ડે હી બ્રોક ધ રોડ સ્ટ્રિંગ એન્ડ વેન્ટ ટુ ધ હિલ। એક દિવસ એણે દોરડું તોડી અને ડુંગર ઉપર જતી હતી અને ત્યાં પેલા ડુંગર ઉપર રહેલો જે એક રાક્ષસ છે, ડેવિલની વાત કરી છે। ડેવિલ આપણે ડેવિલમાં વુલ્ફને લીધેલું છે, તો આ ડેવિલે એને મારી નાખી હતી। પાઠના સંદર્ભમાં આ ચર્ચાઓની સાથે સાથે બીજી એક બાબત પણ ધ્યાન દોરી હતી આપણે કે કેટલાક વાક્યો વક્તા દ્વારા બોલાય છે ત્યારે કોઈક સાંભળનાર છે, અને આપણી એક્ઝામ મતલબ એક્ઝામની અંદર પરીક્ષામાં હુ અને હુમ આ વાક્યરચના પૂછવામાં આવતી હોય છે। એટલે કે બોલે છે કોણ અને કોણ સાંભળે છે, એટલે કયું વાક્ય કોણના દ્વારા બોલાયું અને કોણે સાંભળ્યું, તો એ બાબતને પણ તમે જોડે જોડે ધ્યાનમાં રાખતા રહેશો। આપણે એની ચર્ચા પણ થોડીક કરી જ રહ્યા છે। સ્ટાર્ટિંગમાં જ આપણે જોયું હતું કે અબુમિયાને સંબોધન કરતું એક વાક્ય હતું, હે અબુમિયા લુકિંગ સેડ વાય આર યુ સિટિંગ અલોન ટુડે, વેર ઇઝ યોર ડિયર યોર ડાર્લિંગ કલુવા। તો આ બધા જ સેન્ટેન્સીસ પેલા એમના જે ગોવિંદા છે, એક નેબર છે, નેબર છે પડોશી છે, એના દ્વારા આ ચારે વાક્યો બોલાયેલા છે। એટલે કે હુ સેડ ટુ હુમમાં પૂછાયું હોય તો ઓલ ધીસ સેન્ટેન્સીસ આર સેડ બાય ગોવિંદા એન્ડ હર્ડ બાય અબુમિયા। ગોવિંદાએ આ વાક્યો બોલ્યા છે, ગોવિંદા વોઝ વરુડ। તમને અહીં એક પ્રશ્ન પૂછી શકાય, હુ વોઝ વરીડ અથવા તો હુ વોઝ લુકિંગ વરીડ, કોણ ચિંતાતું દેખાયું આ સંદર્ભમાં? તો ગોવિંદા વોઝ વરીડ। હવે ગોવિંદાની આ ચિંતા એણે અભૂમિયાને પૂછ્યું તો અભૂમિયાએ વર્તા જવાબમાં કહ્યું હતું, પર હેવ્સ આઈ હેવ લોસ્ટ હર, આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ટુ ધ હિલ। આ જે સેન્ટેન્સીસ છે એ અભૂમિયા દ્વારા બોલવામાં આવેલા છે, એટલે કે અભૂમિયા સેડ ટુ ગોવિંદા ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર। આ ત્રણમાંથી ગમે તે એક સેન્ટેન્સ આપીને પણ તમને પૂછી શકાય કે આ વાક્ય કોના દ્વારા બોલાયેલું છે, તો ઓલ ધીઝ સેન્ટેન્સીસ આર સેડ બાય અબુમિયા। પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ, હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપીયર્ડ ઇન ધ નાઇટ। આ કલુઆએ જે બ્રોક સ્ટ્રિંગ અને ડિસઅપીયર આ જે બનાવની વાત કરી છે એ અબુખાન સમજી નથી શક્યા। એટલે આપણે એવું પણ પ્રશ્ન પૂછ્યું કે વાય કુડ અબુખાન નોટ સેટિસ્ફાઈડ વિથ ધ ગોટ, ઓર વાય હી વોઝ વેરી સેડ, એક ખૂબ દુઃખી શું કામ થયા? તો અબુ ચાચા અબુમિયા આ વસ્તુ સમજી શક્યા નહોતા કે કલુઆએ પોતાની દોરી શું કામ તોડી અને વાય સી ડિસઅપીયર્ડ, એ શું કામ જતી રહી, બિકોઝ આવું થવાનું કારણ શું હતું? તો એમણે કહ્યું હતું કે હી યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, કારણ કે એ પોતાના ઘરમાં એને ખૂબ જ સરસ મજાનું રસદાર ઘાસ અને સ્વાદિષ્ટ એવું અનાજ એને પૂરું પાડતા હતા। આટલી સગવડો પૂરી પાડવા છતાં આના જવાનું દુઃખ રંજ એમના મુખ ઉપર દેખાઈ રહ્યો છે, એમના મનમાં છે, કારણ કે એ એમની એકલી ફેમિલી મેમ્બર, શી વોઝ ધ ઓનલી ફેમિલી મેમ્બર ઓફ હિસ, કારણ કે આ કલુઆ છે એમની એકમાત્ર કુટુંબની સભ્ય હતી। એટલે કે આપણે એવો પણ પ્રશ્ન પૂછ્યો છે કે હુ વોઝ ધ ઓનલી મેમ્બર ઓફ હિસ
ફેમિલી, એમના ફેમિલી એટલે કે અબુમાન અબુમિયાસ ફેમિલી, કોણે એનું એકમાત્ર સભ્ય હતું? તો જવાબ આપણને કલુઆ ત્યાં મળી શકે છે. આફ્ટર સમ ટાઈમ હી બ્રોટ અનધર ગોટ, થોડાક સમય પછી બીજી ગોટ લઈ આવ્યા છે. એટલે કે અહીંયા આ બીજી ગોટ લાવ્યા પછી એના સંદર્ભમાં પણ આપણે પાછળ સ્વાધ્યાયમાં ચર્ચા કરી ત્યારે જોઈએ છે કે ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી વાઇડ એઝ સ્નો, હેડ ટુ લિટલ હોર્ન્સ એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ. તો આ એના પ્રશંસા અથવા તો આ બકરી કેવી દેખાય છે, નવી ગોટ કેવી છે, એના વિશેના વાક્યો આપણને આપેલા છે. તો એ પણ આપણે ન્યૂ ગોટના સંદર્ભમાં, એટલે કે ન્યૂ ગોટને આપણે એમને ચાંદની નામ આપ્યું છે, તો પ્રીટી છે, એના ટુ હોર્ન્સ છે, લિટલ હોર્ન્સ છે, રેડ એની આઈઝ છે. આ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે, યાદ રાખવાનો પ્રયાસ કરવાનો છે. અબુ ચાચાએ કહ્યું હતું આઈ વિલ કોલ યુ ચાંદની, એને લાવ્યા પછી અબુ ચાચાએ કહ્યું હતું હું તને ચાંદની કહીશ. એક દિવસની વાત કરતા અબુ મિયા જ્યારે પોતાની બકરીની સાથે વાત કરતા હતા, એવામાં ત્યાં પેલો એમનો પડોશી ગોવિંદા આવે છે અને એણે પ્રશ્ન પૂછ્યો હતો, હાય અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, હાઉ ઇઝ લાઈફ નાઉ, હવે જીવન કેવું છે, કેવી રીતે પસાર થઈ રહ્યું છે. તો આ બંને વાક્યો ગોવિંદા દ્વારા બોલાયેલા છે અને સાંભળનાર તરીકે આપણે અબુ મિયાને ત્યાં જોઈ શકીએ છીએ. અબુ મિયા એને જવાબ આપતા કહે છે આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. અહીંયા પણ સાંભળનારનું નામ તો ઓલરેડી વાક્યમાં આપેલું છે અને બોલનાર તરીકે અબુ મિયા છે કે અબુ ચાચા છે. ચાંદની હેઝ બોટ ન્યૂ લાઈફ ટુ મી, શી લવ્સ મી લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. આ બધા જ વાક્યો અબુ મિયાના બોલાયેલા છે. એક ચાંદની મારા જીવનમાં નવું પરિવર્તન, નવું જીવન લઈ આવી છે મારા માટે અને એનાથી હું ખૂબ ખુશ છું, હું અથવા તો એ મને છોડીને નહીં જાય. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય, આ એમનો એ વખતે ઉત્સાહ, એમના ચહેરા ઉપર આનંદ દેખાયો હતો. પછીના આગળના સ્ટોરીમાં આપણે જોયા હતા કેટલાક વાક્યો કે એણે પૂછ્યું હતું કે શું તમે ટોકિંગ કરી રહ્યા છો, આ ગોટની સાથે કઈ વાત કરે, તો એના જવાબમાં કંઈક એમણે આવું કહ્યું હતું, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆ સેડ એન્ડ એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધ ડેવિલ ઓન ધ હિલ. આ અબુ મિયા આ નવી બકરી ચાંદનીને, નવી ગોટ ચાંદનીને કહી રહ્યા છે કે અગાઉની જે એમની ગોટ હતી કલુઆ એ કેવી રીતે ગઈ અને એનો અંત કેવી રીતે આવ્યો, અથવા તો એને ડુંગર ઉપર, પર્વત ઉપર રહેલા પેલા ડેવિલે, વુલ્ફે કઈ રીતે મારી, આ બધી સ્ટોરી, સેડ સ્ટોરી જે હતી એ એને કહી રહ્યા હતા. થોડોક સમય બધો પસાર થાય છે અને પેલી જે નવી ગોટ ચાંદની છે એનામાં પણ હવે ડેવલપ થાય છે પેલું એટ્રેક્શન્સ હિલ તરફનું. અત્યાર સુધી એ બાંધી રાખેલી છે, ઘરે રાખી છે, સ્વાદિષ્ટ મજાની વાનગીઓ મતલબ અનાજ વગેરે ખવડાવી રહ્યા છે અને સાચવી રહ્યા છે. પણ ધીરે ધીરે આ ચાંદનીમાં પણ ફરી પાછું પેલું એટ્રેક્શન હિલ તરફનું જોવા મળે છે અને અબુ મિયાને પણ થોડીક એની સેન્સ આવી જાય, સમજી જાય છે. એટલે અબુ મિયા એને એક રૂમની અંદર પૂરી દે છે. બીજી બાજુ આ જે ચાંદની છે એના બિહેવિયરમાં પણ થોડાક ચેન્જીસ આવેલા છે. તો એ ચેન્જીસના સંદર્ભમાં પણ જોઈએ તો આવા ચેન્જીસ આપણને જોવા મળે હતા. સ્ટોપ્ડ ઈટિંગ, એણે ખાવાનું બંધ કરી દીધું, તો ઓછું કરી દીધું, સાથે સાથે બીજું પણ કરી દીધું, લોસ્ટ ઇન્ટરેસ્ટ, એણે પોતાનું જે કંઈ ઇન્ટરેસ્ટ હતો અબુ મિયાની વાર્તાઓમાં, આ વાર્તાઓનો જે ઇન્ટરેસ્ટ હતો એ પણ એણે છોડી દીધો હતો. લોસ્ટ એપિટીટ, એણે એની જે ભૂખ હતી, રુચિ હતી એ પણ છોડી દીધી હતી. તો આવા બધા પોઈન્ટ્સને પણ આપણે થોડાક ધ્યાનમાં રાખી શકીએ. સી ગ્રુ થીન, હવે એ પાતળી થવા લાગી, થીન થવા લાગી. તો આ જ્યારે એને હિલ તરફનું એટ્રેક્શન્સ જાગ્યું છે તો એણે કઈ કઈ બાબતો કરી, તો એણે સ્ટોપ ડીટિંગ, લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ, એપેટિટ એન્ડ શી ગ્રુ થીન, એ હવે ધીરે ધીરે બધી વસ્તુઓમાંથી મૂડલેસ થવા માંડી છે. એટલે એક શબ્દ એ પણ આવી શકે આપણે કે સ્ટેર્ડ મૂડલેસ, એ મૂડલેસ થઈ અને પેલા હિલ તરફ સ્ટેર્ડ કરી રહી છે, તાકી રહી છે. તો આ બધા ચેન્જીસ હવે આ નવી ગોટ ચાંદનીમાં પણ આવવા માંડ્યા છે અને અબુ મિયા આ વસ્તુને સેન્સ કરી લે છે, સમજી જાય છે. એટલે શું કરે છે ને કે હી પુટ ધ ગોટ ઇન ધ હટ, એ આ બકરીને આ ગોટને રૂમની અંદર પૂરી દે છે. બટ અનફોર્ચ્યુનેટલી, પણ કદાચ કમનસીબે, હી ફરગોટ ટુ ક્લોઝ ધ
विंडो ऑफ द बेक साइड, जे पाछळना भागमां जे एक विंडो हती एने बंद करवानुं ए भूली जाए छे। अने आ ज जग्याने पेली चांदनी पोतानो पेसेज फॉर फ्रीडम, मुक्तिनो मार्ग बनावीने त्यांथी निकळी जाए छे। અને દોડતી દોડતી પેલા ઘાસના મેદાન જેવા ખેતરો વગેરેમાં થઈ અને પેલા હિલટોપ ઉપર પહોંચે છે। અને એ વખતે જે એની લાગણી છે, એ લાગણીને આપણે જો વ્યક્ત કરવા જઈએ તો શી વોઝ ઓવરજોઇડ, શી વોઝ ઓવરફ્લોઈંગ, ઓવરફ્લોઈંગ વિથ જોય છે। જુઓ ત્યાં આપણને આપેલું છે ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર। ચાંદની ફેલ્ટ, એના મનમાં એક લાગણી આવે છે, એઝ ઇફ શી ફેલ્ટ શી વેર મીટિંગ, શી વેર મીટિંગ વિથ હર મધર। એને એવી લાગણી વ્યક્ત કરતી બતાવી છે કે જાણે પોતાની માતાને વર્ષોની જુદાઈ સેપરેશન પછી મળી રહી હોય। અબુ ખાન પ્રિઝન, એ વખતે અબુ ખાનની જે રહેણાંક છે એ અબુ ખાન પ્રિઝનમાંથી જાણે એ મુક્ત થઈ હોય એવું એને ફીલ થઈ રહ્યું છે। ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ફોર ઓલ, અને આ દિવસ એના માટે સૌથી સુખી દિવસ છે એવી ફિલિંગ્સ આ ચાંદનીના મનમાં ઉત્પન્ન થઈ રહી છે, એટલે કે એ વ્યક્ત કરી રહી છે। એ આખો દિવસ ફરે છે, કૂદે છે અને એ રીતે એ આખો જ સમય એનો પસાર કરી લે છે। અને હવે અસ્તાચળ તરફ સૂર્ય જઈ રહ્યો છે અને ધીરે ધીરે ચંદ્રનો એટલે કે મૂનનો જે શાઇન છે, પ્રકાશ છે, આવી રહ્યો છે। અને એ દરમિયાન રાત્રે ઢળતાની સાથે પેલા વરુના દાંત અને આંખો એને દેખાવા માંડે છે। પોતે ફીલ કરે છે હવે સ્કેર થાય છે અને ડર મહેસૂસ થવા માંડ્યો છે, કારણ હવે બીજો કોઈ ઓપ્શન એને પણ નથી દેખાવાનો। અને ધીરે ધીરે આ વરુ પણ નિશ્ચિત છે કે ઇટ વોઝ હર પ્રે, આ એનો પોતાનો પ્રે છે, પોતાનું ભોજન છે, આ ક્યાંય જવાનું નથી। ચાંદની પોતે ફાઇટ કરીને એનાથી બચવાના પ્રયાસો કરે છે। અંતે જે સ્ટ્રોંગ મજબૂત એવું આ જે વરુ છે એની સામે એ પોતાનો દેહ ગુમાવી દે છે, એ સરેન્ડર નથી કરતી, એટલે કે બ્રેવ ફાઇટર બને છે। આવી સ્ટોરી આપણને આ પાઠમાં આપેલી હતી, એની ચર્ચા કરી હતી। હવે આપણે એના એક્સરસાઇઝ સેશનમાં જવાનો થોડો પ્રયાસ કરીએ છીએ। એક્સરસાઇઝ સેશનની કેટલીક વસ્તુઓની ચર્ચા આપણે કરીશું અને થોડી ઘણી વિગતો આપે જાતે પણ થોડો પ્રયાસ કરવાનો રહેશે। એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ પહેલાં આપે આપનો પેજ નંબર 38 ઓપન કરી લીધું હશે એવું અમારે, કારણ કે અગાઉ આપણે વારંવાર સૂચના આપેલી છે કે જ્યારે પણ આપણે ટેક્સ યુનિટમાં ચાલી રહ્યા છે ત્યારે આપણી પાસે ટેક્સ્ટ બુક પણ હોવી જોઈએ, સાથે સાથે આપણું રીડિંગ વગેરેને ધ્યાન રાખતા જે કંઈ જરૂરી છે એ બાબતોને ધ્યાનમાં રાખીને એક્સરસાઇઝ કરવાનો પ્રયાસ પણ કરવાનો છે, કારણ કે એક્સરસાઇઝ લખ્યા પછી આપણે સેન્ડ કરવાની છે। હવે આપણને એક પેરેગ્રાફ વોકેબ એક્સરસાઇઝ પહેલાં આપી છે, આપણે વોકેબ એક્સરસાઇઝની ચર્ચા કરવા જઈ રહ્યા છે। અહીંયા આપણે જે એક્સરસાઇઝ આપી છે એના સંદર્ભમાં આપણને કેટલાક વર્ડ્સ અહીંયા ઉપર આપેલા છે, હોરિઝન, પ્રીટી, ડેન્જર, થીન, એપીટાઇટ, પ્રિઝન, એટ્રેક્શન, અને હિલટોપ। આ વર્ડ આપણને ઇન બ્રેકેટ્સમાં આપેલા છે, સાથે આપણને જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફમાં ફિલ ઇન ધ ગેપ્સ આપેલી છે, તો આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ યોગ્ય જગ્યાએ મૂકી અને આપણે એ એક્સરસાઇઝને કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। આ પણ સાથે સાથે પાઠના આધારે આ બાબત જો યાદ રાખીએ છે તો પૂરવાની સરળતા રહેશે, કારણ કે આપણે અહીંયા માત્ર ઓપ્શન સાથે ચાલી રહ્યા છે। ચાંદની વોઝ લુકિંગ ખલજગ્યા વિથ વ્હાઇટ ફર, ચાંદની એના સફેદ ફર રૂવાટીની અંદર કેવી દેખાતી હતી, તો આપણે જોઈએ છે કે આ બધા જે શબ્દો આપણને આપેલા છે, હોરિઝન ક્ષિતિજ થાય, પ્રીટી સુંદર, ડેન્જર ભય, થીન પાતળા થવું, એટ્રેક્શન આકર્ષણ થવું, પ્રિઝન જેલ કેદ, એપિટેટ બુક, અને હિલટોપ પર્વતની ટોચ। તો અહીંયા ફર સાથેની ચાંદની કેવી દેખાય છે, તો આપણને ત્યાં જોવા મળશે કે પ્રીટી દેખાય છે, તો આપણે ફર્સ્ટ જે બ્લેન્ક છે એની અંદર પ્રીટી શબ્દનો ઉપયોગ કરીશું।
શી વોન્ટેડ ટુ ગો ટુ ધ હિલ ક્વાઇટ અનઅવેર ઓફ ખલજગ્યા ધેર. હવે એ આ પેલા ડુંગર ઉપર જાય છે, પણ એ કઈ બાબતથી અજાણ છે? તો એ ત્યાં જે ડેન્જર છે, ત્યાં જે ભય છે, એનાથી અનઅવેર છે. ડેન્જર ધેર એઝ હર ખલજગ્યા ફોર હિલ ગ્રુ મોર. એનું શું ત્યાં પર્વત તરફ જવાનું થયેલું છે? તો એનું જે એટ્રેક્શન છે એ હવે ધીરે ધીરે વધી રહ્યું છે. સી લોસ ખલજગ્યા, એનું એટ્રેક્શન વધવાને કારણે કઈ કઈ વસ્તુ થઈ તે આપણે હમણાં જ ચર્ચા કરી હતી કે એણે સ્ટોપ ટીટિંગ કર્યું છે, એપેટિટ છોડી દીધેલું છે. તો આ બધામાંથી શબ્દો લેવા જઈએ તો સી લોસ્ટ હર એપેટિટ એન્ડ ગ્રુ થિન. એ પોતે હવે પાતળી બની રહી છે. સેટ ફેલ્ડ અબુ ખાન સ્મોલ હર્ટ વોઝ નોટ મોર દેન આ પ્રિઝન. હવે અબુ ખાનનું જે નાનકડી ઝૂંપડી છે એને પ્રિઝન જેવી લાગવા માંડી છે. એન્ડ ફાઇનલી શી રીચ ધ હિલ ટોપ વેન ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઓન ધ હોરિઝન. હોરિઝન શબ્દ પણ બરાબર, એટલે કે સૂર્ય અસ્ત તરફ જઈ રહ્યો છે એવા સમયે ત્યાં જોવા મળી રહે છે. તો આ રીતે તમારે પેરેગ્રાફ્સ પરીક્ષાની અંદર પણ આ રીતના વર્ડ્સ સાથે બિન બ્રેકેટ્સમાં આપેલા ફકરા મતલબ શબ્દોના આધારે પેરેગ્રાફ પૂરવાનો પૂછાય છે. તો એના માટે પણ આપણે પ્રેક્ટિસ કરશું. V2 જે એક્સરસાઇઝ આપણને આપી છે, V2 એક્સરસાઇઝના એક કે બે વાક્યોને આપણે જોવા પ્રયાસ કરીએ છીએ. બાકીના વાક્યો માટે તમારે સેલ્ફ એટેમ પ્રયાસ પણ કરવાનો છે. બિગેન આ વિલેન, ધ હીરો હીરો અને ફાઇટ. આપણે સૂચના આપણને આપી છે ફ્રેમ અ સેન્ટેન્સ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ ઇન ગ્રુપ. બધા જ શબ્દો ગ્રુપમાં મેળવી એટલે કે એક સેન્ટેન્સમાં આવી શકે એ રીતે આ વાક્યને બનાવવાનું છે. ચેન્જ ધ ઓર્ડર ઓફ ધ વર્ડ નેસેસરી. તમારે આ શબ્દોનો ક્રમ બદલવાની જરૂર પડે તો તમે ચેન્જ કરો. યુ કેન ચેન્જ ધ ઓર્ડર ઓફ ધ વર્ડ. હવે આપણે વાક્યને બનાવવા જઈએ તો આપણને જુઓ, એક તો હીરો શબ્દ આપેલો છે, તો આપણે વાક્ય આ રીતે બનાવી શકીએ છીએ. ધ હીરો, આપણને વિલન આપેલો છે એટલે કે હીરો અને વિલન શબ્દ આપ્યા છે. ફાઇટ લડાઈ કરે છે, ધ હીરો ફાઇટનું પાસ્ટ ટેન્સનું રૂપ લેવા જઈએ તો ફોટ, ધ હીરો ફોટ શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ, જરૂર પડે તો કરીએ. પણ આપણે બિગેન શબ્દનો ઉપયોગ કરવાનો એટલે વર્બ તરીકે આપણે ફાઇટ શબ્દ નથી, આપણે ફાઇટ શબ્દ નાઉનમાં છે તો અહીંયા બિગેન શબ્દનો પણ ઉપયોગ. ધ હીરો બિગેન, હીરો બિગેન અ ફાઇટ વિથ અ વિલેન. આ રીતે પણ તમે વાક્ય બનાવી શકો છો. યુ કેન યુઝ ઇન અનધર વે ઓલ્સો, તમે બીજી રીતે પણ આ વાક્યનો પ્રયાસ કરી શકો છો. તો ચારે શબ્દોનો ઉપયોગ આપણે કરી લીધો છે. હીરો શબ્દ લઈ લીધો, બિગેન શબ્દ લઈ લીધો છે, ફાઇટ અને વિલેન શબ્દો. એકાદ બીજું ઉદાહરણ એક્ઝામ્પલ જોવા જઈએ તો આપણે નિરાલીવાળા વાક્યનો ટ્રાય કરીએ. આપણને બીજું એક નિરાલીના સંદર્ભમાં વાક્ય આપ્યું છે, જોઈએ. તો તમને વાક્ય આ રીતે આપેલું છે, પોઈન્ટ્સ આ રીતના છે. નિરાલી ટી ટોસ્ટ અને સોક. હવે આપણે પહેલાં તો ચારે શબ્દોને સમજી લેવા પડશે કે એનો મિનિંગ શું થાય. તો નિરાલી તો નામ છે, ખબર છે, ટી એ પણ નામ થશે, ટોસ્ટ ખાવાની વસ્તુ, આ પીવાની વસ્તુ છે. આપણે જોઈએ છે કે ઘણા બધા લોકો ચાની અંદર બિસ્કિટ વગેરે અંદર ડબોળી ભૂળી અને ખાતા હોય છે, એટલે શોકિંગ કરીને ખાતા હોય. તો નિરાલીની આ એક હેબિટ છે, શોકિંગ કરે છે. કઈ વસ્તુનું શોકિંગ કરશે? તો ટોસ્ટનું શોકિંગ ટીમાં કરે છે. તો નિરાલી લાઇક્સ, નિરાલી લાઇક્સ, નિરાલીને કંઈક ગમી રહ્યું છે. શું ગમી રહ્યું છે? તો ટોસ્ટનું શોકિંગ કરવાનું. તો નિરાલી લાઇક્સ, સાદા વર્તમાનકાળનું વાક્ય, લાઇક્સ ટુ સોક ટોસ્ટ ઇન, લાઇક્સ ટુ સોક ટોસ્ટ ઇન ટી. આ રીતનું વાક્ય આપણે બનાવી શકીએ છીએ. એટલે કે તમારે આપેલા જે વર્ડ્સ છે ગ્રુપમાં, વર્ડ્સ ગ્રુપનો ઉપયોગ કરી અને સેન્ટેન્સ ફ્રેમ કરવાનું છે, એટલે કે વાક્ય બનાવવાનું છે. બાકીના બીજા બે ત્રણ વાક્યો આપે સેલ્ફ એટેમ્પથી કરવાના છે. V3 એક્સરસાઇઝ તરફ હવે આપણે આગળ વધી રહ્યા છે. આપણા આપના એક્સરસાઇઝ માટેના પ્રયાસોને જોતા રહેશો, ન સમજાય તો પૂછી લેશો. V3 એક્સરસાઇઝમાં આપણે
यस शब्द अथवा तो नो आने ध्यान में राखवाना छे। अपने सूचना आ प्रकारे आपेली छे, राइट यस इफ अंडरलाइन वर्ड इज प्रॉपरली यूज इन सेंटेन्स। अंडरलाइन करेलो शब्द जो प्रॉपरली वपरायेलो होय एटले के मीनिंगफुली रीते रह्यो होय अने एनो मीनिंग आपणने साचो प्राप्त थतो होय तो यस लखो। इफ नॉट करेक्ट सेंटेन्स विथ विदाउट रिप्लेसिंग द वर्ड। जो आ शब्द योग्य रीते वपरायेलो न होय तो अंडरलाइन करेलो शब्द बदल्या सिवाय ए वाक्यने साचू बनावानो प्रयास करवानो छे। जो आपणे पहेलुं वाक्य आवुं आप्युं छे, वेन मीरा हर्ड अबाउट हर ग्रांडफादर। वेन मीरा हर्ड अबाउट अबाउट हर ग्रांडफादर फादर्स सडन सडन डेथ शी वॉज इन टीयर्स। अहीं आपणे टीयर्स ना नीचे अंडरलाइन आपेली छे। હવે આ શબ્દ સાચો છે કે નથી એ આપણે ચેક કરવાનું છે। તો હવે આપણે સિચ્યુએશનને જોઈએ તો સિચ્યુએશન કઈ બની છે, મીના હર્ડ અબાઉટ હર ગ્રાન્ડફાધર્સ ડેથ, મૃત્યુના સમાચાર સાંભળ્યા છે। નેચરલી મૃત્યુના સમાચાર પછી આંખમાં આંસુ આવી જ જાય તો અહીંયા ટીયર શબ્દ સાચો વપરાયો છે, આપણે આન્સરમાં લખીશું યસ। બીજા એક વાક્યને ચેક કરવાનો પ્રયાસ કરીએ કે બીજા વાક્યમાં આપણને શું આપ્યું છે। બીજું વાક્ય આપણને આવું આપ્યું છે, રાજુ ગોટ હિઝ રિઝલ્ટ। રાજુ ગોટ હિઝ રિઝલ્ટ ગોટ હિઝ રિઝલ્ટ એન્ડ ફાઉન્ડ ધેટ હી હેડ ફેલ્ડ હી had failed in two subjects Raju got his result and found that he had failed in two subjects. He was beaming with જોય। અહીંયા આપણને અંડરલાઇન વર્ડ્સ આપ્યો બીમિંગ વિથ જોય। પાઠની અંદર આપણે જોયું કે બીમિંગ વિથ જોય મતલબ આનંદ વ્યક્ત કરતી વસ્તુ છે। હવે આપણા સેન્ટેન્સને વિચારો તો રાજુ ગોટ હિઝ રિઝલ્ટ એન્ડ ફાઉન્ડ દેટ હી ફેલ્ડ, નાપાસ થયો છે તો નાપાસ થયો તો આનંદ થશે। આપણે નેચરલી વેમાં જોઈએ તો આ વસ્તુ નથી શક્ય, એટલે કે એ વખતે એને દુઃખની લાગણી થાય, પણ આપણે બીમિંગ વિથ જોય શબ્દ બદલવાનો નથી। તો આપણે એવું કરવું પડશે કે આ વાક્યમાં એનું રિઝલ્ટ સુધારવું પડશે। તો હી પાસ્ડ અથવા તો હી સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, એ વર્ગની અંદર સૌથી પહેલો આવેલો છે, આવું આપણે કહીએ તો આપણું વાક્ય સાચું થઈ શકે છે। ત્રીજા વાક્યના સંદર્ભમાં વિચારીએ તો ધેર વોઝ અ કર્ફ્યુ। હમણાં તો આપણો જે માહોલ ચાલી રહેલો છે કોરોનાને લઈને, અને જેના કારણે આપણે આ વર્ક કાર્ય પણ હોમ લર્નિંગના સેન્સમાં એટલે કે યુટ્યુબ માધ્યમથી કરી રહ્યા છે, તો કર્ફ્યુ શબ્દ આપણા માટે અજાણ્યો નથી। ધેર વોઝ અ કર્ફ્યુ ઇન ધ સિટી, શહેરની અંદર કર્ફ્યુ હતો। ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ, આજુબાજુ સ્ટીલનેસ શાંતિ છવાયેલી હતી। કર્ફ્યુમાં બહાર નીકળવા પર પ્રતિબંધ હોય છે એટલે શાંતિ છવાયેલી, વાક્ય સાચું ગણાશે એટલે કે આપણે યસ લખવું પડશે। એવરીથિંગ ફ્રોમ ધ હિલ ટોપ લુક્સ વેરી બિગ, આપણે એક વસ્તુનો અનુભવ કરી ચૂક્યા હોય છે, ઘણીવાર ઊંચાઈ ઉપર જઈએ, આપણું બિલ્ડિંગ આપણે જ્યાં રેસિડેન્સમાં રહેતા હોય 5 કે 10 માળનું હોય તો છેલ્લા માળે ગયા પછી નીચે જોવાનો પ્રયાસ આપણે કર્યો હશે, તો આપણને વસ્તુ નાની દેખાય છે કે મોટી, આપણે જોયું છે કે વસ્તુ આપણને નાની દેખાય છે। અહીંયા વાક્ય એવું છે કે પર્વતની ટોચે પહોંચ્યા પછી નીચે દેખાતી વસ્તુ આપણને મોટી દેખાશે। એવરીથિંગ ફ્રોમ ધ હિલ ટોપ લુક્સ વેરી બિગ, તો આ યોગ્ય નથી, તો આપણે બિગ શબ્દને બદલે સ્મોલ શબ્દ કરવો પડશે। લાસ્ટ સેન્ટેન્સ એ એક્સરસાઇઝમાં,
આઈ કુડ સી ક્લિયરલી ઇન ધ ફેન્ટ લાઇટ. ફેન્ટ લાઇટ ઝાંખો પ્રકાશ, ઝાંખા પ્રકાશમાં આપણને ક્લિયરલી દેખાશે, નથી દેખાતું. તો આપણે કુડની સાથે નોટ ઉમેરીને વાક્ય આવી રીતે બનશે, આઈ કુડ નોટ સી ક્લિયરલી ઇન ધ ફેન્ટ લાઇટ. તો આ પ્રમાણે તમારે વોકેબ એક્સરસાઇઝ આ યુનિટની કરવાની છે. હવે કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ જે આપણને આપી છે ત્યાં તમને કેટલાક સેન્ટેન્સીસ આપેલા છે, એ સેન્ટેન્સીસને અહીંયા આપણે બોર્ડ ઉપર લખીએ ત્યાં સુધી તમે પણ વાંચી રાખો, એટલે એ સેન્ટેન્સમાં કયું વાક્ય કયા ક્રમમાં આવે છે એ આપણે જોવાનું છે. વાક્યો આપણને સાત એક વાક્યો અહીંયા આપેલા છે. પહેલું વાક્ય આપ્યું છે ધ વુલ્ફ એન્ડ ચાંદની, ચાંદની ફોટ થ્રુ આઉટ ધ નાઇટ, ફોટ થ્રુ આઉટ ધ નાઇટ. આ એક સેન્ટેન્સ આપણને આપેલું છે. બીજું સેન્ટેન્સ આપ્યું છે ચાંદની સો ધ વુલ્ફ અપ્રોચિંગ હર, ચાંદની સો ધ વુલ્ફ વુલ્ફ અપ્રોચિંગ સિંગ હર. પછીના સેન્ટેન્સમાં આપણને આપ્યું છે ચાંદની સ્ટાર્ટેડ લવિંગ, ચાંદની સ્ટાર્ટેડ લવિંગ હિલ્સ અબુ ખાન ખાન શર્ટ ચાંદની ઇના સ્મોલ હટ ધ વુલ્ફ એટેક, ધ વુલ્ફ એટેક્ટ ચાંદની એન્ડ કિલ્ડ હર, એન્ડ કિલ્ડ હર અબુ ખાન ફેડ, અબુ ખાન ફેડ ચાંદની વિથ વિથ ગ્રીન ગ્રેટ લવ, ગ્રેટ લવ એન્ડ કેર ચાંદની ની લેફ્ટ, ચાંદની લેફ્ટ અબુ ખાન ખાન્સ સ્મોલ હટ. અને લાસ્ટ સેન્ટેન્સ આપણને આપ્યું છે ચાંદની ટ્રાઇડ, ચાંદની ટ્રાઇડ ટુ રન, ટુ રન ટુ ધ હિલ્સ વન્સ વન્સ બટ કુડન્ટ. અહીં આપણને એક ક્રમ આપેલો છે, આપણે વાર્તાને સારી રીતે વાંચી હશે, રીડ કરી હશે અને સમજી પણ હશે. તો આ સેન્ટેન્સના જે ક્રમ આપણને 7-8 વાક્યો જે આપણને આપેલા છે બરાબર, તો આ વાક્યમાં આપણે જે સ્ટોરી રીડ કરતા હોય તો ઘટનાનો ક્રમ કયા પ્રકારે બનેલો છે એને આપણે જોવાનો પ્રયાસ કરવાનો છે. તો અહીંયા જોવા જઈશું તો સૌ પ્રથમ કયું વાક્ય આપણને જોવા મળશે, તો આપણે જાણીએ છીએ સ્ટોરીમાં કે અબુ ખાન ચાંદનીને લાવ્યા, એને રાખી અને ખવડાવે છે રૂમની અંદર પૂરી. ચાંદનીના મનમાં જે પેલું એટ્રેક્શન જાગ્યું, આ બધી જે ઘટનાક્રમ છે એને ધ્યાનમાં લેવા જઈશું. તો આપણે અબુ ખાન લેડ ફેડ ચાંદની, આ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સને આપણે પ્રથમ ક્રમે મૂકીએ તો આપણે વાર્તાની શરૂઆત થતી એવું લાગે છે. બીજા ક્રમમાં જોવા જઈએ તો ચાંદનીના મનમાં જે લાગણી વ્યક્ત થવા માંડી છે, સ્ટાર્ટેડ લવિંગ હિલ્સ, આ વાક્ય આપણે બીજા ક્રમ ઉપર લઈ જઈ શકીએ એમ છે. ચાંદનીએ જ્યારે એને એટ્રેક્શન થવા માંડ્યું છે
તો એણે એક વખત પ્રયાસ કર્યો હતો જવાનો, પણ એણે આંચકા સાથે જર્ગ સાથે રોકાઈ જવું પડ્યું હતું, કારણ કે ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક, એના ગળાની આસપાસ દોરડું હતું, એટલે એણે રોકાઈ જવું પડ્યું હતું. ચાંદીનીના આ પ્રયાસ પછી અબુ ચાચાને સમજ પડી ગઈ, એટલે એમણે શું કર્યું, તો એમણે આ ચાંદનીને રૂમની અંદર, હટની અંદર પૂરી દીધી હતી. તો અહીંયા આપણે 4 નંબરના ક્રમ ઉપર જઈ શકીએ એમ છે, પણ છતાંય આપણે વાત કરી ચૂક્યા છે કે દરવાજો બંધ કર્યો, પણ પાછળ ઝૂંપડી જે એની બંધ કરવાની, એને જે બારી છે એ બંધ કરવાની રહી ગઈ, અને પરિણામે ચાંદની લેફ્ટ અબુ ખાન સ્મોલ હટ, ચાંદની અબુ ખાનનું આ જે નાનકડી હટ છે એ છોડી અને પેલી બારીને પોતાનો પેસેજ, ફ્રીડમ પેસેજ બનાવી અને ત્યાંથી ભાગી ગઈ હતી. ભાગ્યા પછી ચાંદનીએ શું જોયું છે, તો જ્યારે એ હિલટોપ ઉપર પહોંચી છે, એણે રાત્રિના સમય પડવા થતાં પેલા વરુને જોયું છે, અને જે વરુ અને આ બંને વચ્ચે લડાઈ થઈ રહી છે. આ પ્રમાણે સ્ટોરી આગળ ચાલે છે, અને છેલ્લે આ લડાઈમાં એટેક એની ઉપર થયો છે અને વુલ્ફે એને મારી નાખી. આ ઘટનાનો ક્રમ થશે. તમારે આ ઘટનાક્રમ આ રીતે વાક્ય લખીને લખવાના બદલે આપણે સીધો જ ઘટનાક્રમ પણ લખી શકીશું કે પહેલું વાક્ય કયું આવશે, બીજું વાક્ય કયું આવશે. આ પદ્ધતિએ તમે એક્સરસાઇઝ કરી શકો છો. પછીની એક્સરસાઇઝને આપણે થોડીક સમજવાના પ્રયાસમાં જોઈએ તો શું આપેલું છે. પહેલાં ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ ટેક્સ્ટ. આ એક્સરસાઇઝ તમારે સેલ્ફ જ કરવાની છે. કયું વાક્ય ક્યાં આવશે પાઠમાં એ તમારે શોધવાનું છે. વાક્યો કયા આપે છે એની ચર્ચા કરીએ છીએ આપણે, કે ભાઈ આ વાક્ય છે નિયરેસ્ટ મિનિંગ ધરાવતા વાક્યનો સંદર્ભ કદાચ આપણે આપી શકીએ, પણ શોધવાનો પ્રયાસ આપે સેલ્ફ કરવાનો છે. પહેલું વાક્ય આપ્યું છે, ધેર વેર ટીયર્સ ઇન અબુ ખાન આઈઝ. અબુ ખાનની આંખોમાં આંસુ હતા. તો આવું સેન્ટેન્સ ક્યારે જોવા મળ્યું અથવા કઈ લાઈનમાં છે એ તમારે શોધવાનું છે. તો આપણે પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ એવું વાક્ય તમને પાઠમાં જોવા મળશે, એ તમારે શોધવાનું છે. બીજા એકાદ વાક્ય માટે ટ્રાય કરીએ, તો અબુ ખાન વોઝ ફૂલી જોય. અબુ ખાન વોઝ ફૂલી જોય, અબુ ખાન ખૂબ જ હર્ષમાં હતા. તો બીમિંગ વિથ જોય શબ્દના પ્રયોગવાળું વાક્ય આપણને પાઠમાંથી જોવા મળવાનું છે. માય ચાંદની વિલ ઓલવેઝ લીવ વિથ મી. ચાંદની મારી પાસે હંમેશા રહેશે. હંમેશા રહેવું મતલબ કદી ન જવું. તો નેવર લીવ મી એવું વાક્ય આપણને તમને પાઠમાંથી આ વાક્ય શોધવાથી મળી આવશે. બીજું એક વાક્ય આપણને આપ્યું છે, ચાંદની બિગેન ટુ લવ હિઝ. ચાંદનીને ડુંગર તરફ પ્રેમ ઉત્પન્ન થયો, એટલે કે ચાંદની એ તરફ આકર્ષિત થઈ છે. તો એટ્રેક્ટેડ વાળું વાક્ય તમને જોવા મળશે, ફીલ એટ્રેક્શન્સ અથવા ગ્રુ એટ્રેક્શન ફોર ધ હિલ્સ. બીજા એકાદ વાક્યને એટલે લાસ્ટ સેન્ટેન્સને જોઈએ, તો સમ બર્ડ્સ વેર ડિસ્કસિંગ, છેલ્લા 7 નંબરનું જે વાક્ય છે, અબાઉટ ધ આઉટકમ ઓફ ધ ફાઇટ. આઉટકમ એટલે રિઝલ્ટ, રિઝલ્ટના સંદર્ભમાં ચર્ચા થઈ. તો ડિબેટિંગ અબાઉટ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ, પક્ષીઓ આ રિઝલ્ટ, ફાઇટના રિઝલ્ટના સંદર્ભમાં ચર્ચા કરતા હતા. આ પ્રમાણેના વાક્યો તમારે C2 એટલે કે કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ 2 માટે લખવાના છે. C3 એક્સરસાઇઝમાં ફિલિંગ્સ આપેલી છે. પાઠની અંદર આપણે કેટલીક ફિલિંગ્સ, ડિસ્ગસ્ટિંગ, એંગર, હેપીનેસ, એટલે કે ઇમોશન્સ કહીએ છીએ જેને, ઇમોશન્સની પણ વાત થયેલી છે. એટલે કે ફંક્શનની જ્યારે એક્સરસાઇઝ પૂછાતી હોય તો તમારે એક્સપ્રેસિંગ ઇમોશનવાળા કયા પ્રકારની ઇમોશન્સ વ્યક્ત થાય છે એ બાબત પણ ધ્યાન રાખવાની છે. તમને અહીંયા 6 વાક્યો આપેલા છે, અને 6 વાક્યોને તમારે આ ટાઈપનો એક ટ્રાયંગલ આપેલો છે આપણને, અને ટ્રાયંગલની અંદર તમારે આવા ટ્રાયંગલમાં તમારે 1 2 3 4 5 6 7 આ રીતના વાક્યો લખવાના થશે. પણ વાક્યો અહીંયા તમને એક મોસ્ટ હેપી આપ્યું છે, હેપી, અને અહીંયા લીસ્ટ હેપી એવું કંઈક આપેલું છે, લીસ્ટ હેપી. તમને આપેલા જે વાક્યો છે એમાં એને ખુશીનો જે એક્સપ્રેશન થયેલું છે, એની ફિલિંગ જે વ્યક્ત થઈ છે, એ વાક્યોને તમારે ક્રમમાં ઉપર, નીચેથી ઉપર તરફ લખતા જવાનું છે. હવે જો નીચેથી ઉપર તરફ લખવા જઈએ તો પહેલાં આપેલા વાક્યો રીડ કરવા જરૂર છે. ચાંદની વોઝ ઓન ધ ટોપ ઓફ ધ હિલ, આવું એક વાક્ય આપ્યું છે. બીજું વાક્ય આપ્યું છે, હાઉ બ્યુટિફુલ ધીઝ હિલ્સ આર, સેડ ચાંદની. ચાંદની ટોપ ઓફ ધ હિલ ઉપર પહોંચી છે અને કહી રહી છે કે કેટલા સરસ આ હિલ છે. તો કેટલા સરસ હિલ છે એને આપણે અહીંયા, એટલે કે આ બીજા નંબરનું સેન્ટેન્સ તમે આ ભાગમાં મૂકો, કે આ ડુંગર કેટલા સરસ છે, જતાં પહેલાં એણે વિચારેલું છે આ વાક્ય. તો એની લાગણી વ્યક્ત કરવા માટે આ થઈ શકે.
અને ટોપ ઓફ ધ હિલ છે એ તમે અહીંયા મૂકી શકો. પછી બીજું વાક્ય આપ્યું, શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. ખૂબ ઉત્સાહિત થઈ ગઈ છે ડુંગર ઉપર પહોંચ્યા પછી, ટોપ ઓફ ધ હિલ થઈ. તો પછી જે આપણું ત્રીજા નંબરનું સેન્ટેન્સ છે તમે નીચેથી ત્રીજા નંબરમાં મૂકી શકો એમ છો. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન લાઈફ. સૌથી સુખી દિવસ હતો. સૌથી સુખી દિવસ તો મોસ્ટમાં જતો રહેશે. તો અહીંયા આપણે ફોર નંબર આપી શકીએ છીએ. પછીના જે બે વાક્યો છે, ચાંદની ફેલ્ટ એઝ ઇફ સી વેર મીટિંગ વર હર મધર. ચાંદીને એવું લાગતું હતું કે જાણે કે વર્ષોની જુદાઈ પછી એ પોતાની મમ્મીને મળી છે. મમ્મીને મળી છે. તમે જો અહીંયા પાંચ નંબર આપો તો હવે એક જે સેન્ટેન્સ વધ્યું છે એ સેન્ટેન્સ એટલે કે ફોર નંબરનું સેન્ટેન્સ તમે અહીંયા આપી શકો. ફોર નંબરના સેન્ટેન્સમાં આપણને જોવા મળ્યું હતું, ધેટ ડે સી જમ્પડ પ્લેડ એન્ડ એટ ઓલ. ડુંગર ઉપર પહોંચ્યા પછી એ આખો દિવસ કૂદે છે, ફરે છે, રમે છે. આમ તમારે અહીંયા સેન્ટેન્સ ક્રમ સાથે એક્સરસાઇઝ કરવાનો પ્રયાસ કરવાનો છે, એટલે કે કરવાની છે. સી ફોર એક્સરસાઇઝમાં કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે, જે ફિલિંગ્સ આપેલી છે, ઇમોશન્સ આપી છે, એને સમજવાનો પ્રયાસ કરીને તમારે લખવાની છે કે કઈ વખતે કઈ ઇમોશન્સ આપણને જોવા મળી શકે. તો અબુ ખાનના હેપીનેસ દર્શાવતા જે વાક્યો છે, અબુ ખાન જ્યારે બીમિંગવાળા વાક્યમાં છે તો એ હેપીનેસ છે, તો જ્યારે ઇન ટીયર્સ છે, જ્યારે રડે છે તો એ સેડનેસ બતાવે છે. એ બાબત તમે ત્યાં સમજી શકો છો. એટલે કે એવા સેન્ટેન્સીસ હેપીનેસ અને અનહેપીનેસ વિશે શોધવાનો પ્રયાસ કરવાનો છે. સી ફાઇવ એક્સરસાઇઝમાં આપણને કેટલાક ક્વેશ્ચન આન્સર્સ આપેલા, મતલબ ક્વેશ્ચન્સ આપેલા છે. આપણે વી હેવ ટુ ફાઇન્ડ ધ આન્સર્સ ઇટ ફ્રોમ અવર યુનિટ. આપણા યુનિટની અંદરથી એના આન્સર શોધવાનો પ્રયાસ કરવાનો છે. આપણે થોડોક પ્રયાસ કરવા વિચારીએ તો સ્ટોરીના આધારે આપણે શું કરી શકીએ છીએ. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. બિચારા અબુ ખાન ઓલમોસ્ટ ઇન ટીયર્સ, આંસુમાં હતા, રડતા હતા, રડી રહ્યા હતા. વાય, શું કામ? તો પાઠના આધારે આપણે જોયું છે, બિકોઝ હિયર ડિયર્સ ડાર્લિંગ, હિઝ ડાર્લિંગ કલુઆ લેફ્ટ હિમ. કારણ કે શી વોઝ ધ ઓનલી ફેમિલી મેમ્બર ઓફ અબુ ખાન્સ ફેમિલી. એટલે કે અબુ ખાનના કુટુંબની આ એકમાત્ર સભ્ય હતી, એમને ડાર્લિંગ હતી, એન્ડ શી લેફ્ટ હિમ. એ એમને છોડીને જતી રહી હતી. ઇવન ધો કેમ આટલું બધું થયું, તો અબુ ખાન એને ખવડાવવામાં શું કરો, તો ગ્રાસ, ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી કોન્સ, ટેસ્ટી ગ્રેન્સ ખવડાવતા હતા. અને આટલું સાચવવા છતાં આ ગોટ એમને છોડીને ગઈ, એના કારણે એ રડી રહ્યા છે. રાઈટ, અબુ ખાન્સ ન્યૂ ફેમિલી મેમ્બર. અબુ ખાનની નવી ફેમિલી મેમ્બર કોણ છે? તો આપણે જોયું કે નવી ફેમિલી મેમ્બરને એમણે ચાંદની નામ આપ્યું છે. તો એના દેખાવ વિશે, વ્હાઈટ એઝ સ્નો, ટુ લિટલ હોર્ન્સ, બ્રાઇટ રેડ, ટુ આઈઝ. આ એમના નવા ફેમિલી મેમ્બરના વિશેના વાક્યો છે. તમારે એમાં એ વસ્તુનો ઉપયોગ કરવાનો થશે. વોટ ડીડ અબુ ખાન કીપ ટેલિંગ ચાંદની. અબુ ખાન ચાંદનીને શું કહી રહ્યા હતા? તો અગાઉ જ્યારે ગોવિંદા એમને પ્રશ્ન કર્યો હતો કે અબુ ખાન ચાચા તમે શું કહી રહ્યા છો ચાંદનીને, તો અબુ ચાચાએ કહ્યું, હી વોઝ ટેલિંગ હર કલુઆઝ ડેડ એન્ડ કલુઆઝ બેડ એન્ડ સ્ટોરી. એઓ કલુઆના જે એન્ડ છે એના સંદર્ભમાં, એન્ડ ધેટ ડેવિલ કિલ્ડ હર, પેલા રાક્ષસ એને મારી નાખી, આ બધી સ્ટોરી એને કહી રહ્યા છે. હાઉ કેન યુ સે દેટ અબુ ખાન્સ ડાર્લિંગ હેટેડ ટુ લીવ વિથ હિમ. તમે એવું કઈ રીતે કરશો, કહી શકશો કે અબુ ખાનની જે ડાર્લિંગ છે, હવે તો ચાંદની પણ એમની ડાર્લિંગ છે, તો ચાંદની એમને હેટ કરવા લાગી છે? તો આપણે પાઠમાં જોયું હતું કે લુકિંગ એટ ધ હિલ ટોપ્સ, પર્વતોને જોઈ રહી છે, ફીલ એટ્રેક્શન ફોર ઇટ, એન્ડ ધેન શી લોસ્ટ ઇન એવરીથિંગ, એપેટીટ, ફૂડ ગ્રેન્સ એન્ડ ઇવન સ્ટોરીઝ ઓફ અબુ ખાન. આ બધી વસ્તુઓમાં જે એનો રસ ધીરે ધીરે ઓછો થવા લાગ્યો છે, શી બીકેમ મૂડલેસ એન્ડ ગ્રીવ થીન, એ પાતળી થવા લાગી છે. આ બાબત બતાવે છે કે હવે એને આ બાબતમાં રસ નથી. ડિસ્ક્રાઇબ ચાંદનીઝ ફિલિંગ આફ્ટર શી એસ્કેપ ફ્રોમ અબુ ખાન સાઉ. ચાંદની જ્યારે એસ્કેપ થઈ ગઈ, ભાગી ગઈ અબુ ખાનના મકાનથી, એ દૂર જતી રહી, ડુંગર ઉપર પહોંચી ગઈ, પછી એની લાગણી કઈ છે? તો આપણને પેરેગ્રાફમાં જ આપેલી છે, જુઓ કે શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. શી ફેલ્ટ એઝ ઇફ સી વેર મીટિંગ હર મધર આફ્ટર યર સેપરેશન્સ. શી જમ્પડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ એન્ડ ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ફોર હર. જ્યારે ભાગી ગઈ છે તો એ દિવસ એને સૌથી સુખી દિવસ હોય એવું લાગે છે. કારણ કે અબુ મિયાનું જે મકાન છે, હટ હતી, એને કેદ જેવી લાગી છે. વોટ પ્રાઇસ ડીડ ચાંદની પે ફોર ફ્રીડમ.
ચાંદનીને ફ્રીડમ તો મળ્યું પણ એની કિંમત શું ચૂકવવી પડી? તો આપણે જોઈએ છીએ કે ચાંદની અંતે મૃત્યુ પામી છે. સી લોસ્ટ લાઈફ, શી વોઝ કિલ્ડ બાય અ વુલ્ફ. એણે પોતાનું જીવન ગુમાવ્યું છે, એણે પેલા વરુ દ્વારા મૃત્યુ પામવું પડ્યું છે, એટલે કે વરુ એને મારી નાખી છે, એને પ્રાઇસ ચૂકવી છે. હાઉ કેન યુ સે દેટ ચાંદની વોઝ ધ રિયલ વિનર? આપણે એવું કઈ રીતે કહી શકીએ કે ચાંદની એ સાચો રિયલ વિનર છે? તો આપણે જોયું કે ચાંદની વરુનો મુકાબલો કરી શકે એવી સિચ્યુએશન્સમાં નહોતી, ઇવન દો શી ફોટ વિથ હિમ, છતાંય એની સાથે લડી છે. શી ફોટ બ્રેવલી, બહાદુરીપૂર્વક લડી છે. શી નોટ સરેન્ડર હિમ, એણે સરેન્ડર કર્યું નથી, એટલે આપણે કહી શકીએ કે રિયલ હીરો છે. સી સિક્સ એક્સરસાઇઝના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ફોર ધ અન્ડરલાઇન વર્ડ્સ. જે અન્ડરલાઇન વર્ડ્સ છે એ કોના માટે વપરાયો છે એને તમારે વિચારવાનો છે. તો જોઈએ આપણે પહેલા સેન્ટેન્સમાં, દેટ ડેવિલ મસ્ટ કિલ્ડ હર, પેલા ડેવિલે એને મારી જ નાખી હશે. હિયર ધેટ ડેવિલ રિફર્સ ટુ, અહીંયા જે ધેટ ડેવિલ શબ્દ છે એ કોના માટે વપરાયેલો છે? નર્સરી આપણે પાઠમાં જોયું છે કે ડેવિલ શબ્દ કોના માટે વપરાયો છે, તો વુલ્ફની માટે. તો આન્સર આપણો થશે ધ વુલ્ફ. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર્સ હેડ લેફ્ટ હિઝ હાઉસ, એનો એકમાત્ર ફેમિલી મેમ્બર હતો એ એમને છોડીને ગયો. હિયર હિઝ ઓનલી ફેમિલી મેમ્બર રિફર્સ ટુ, અહીંયા જે ઓનલી ફેમિલી મેમ્બર શબ્દ હતો એ કોના માટે વપરાયો છે? તો આપણે જોયું કે શરૂઆતમાં જ અબુ મિયાએ કલુઆ વિશે વાત કરી હતી, તો કલુઆ ધ ગોડ શબ્દ આપણે અહીંયા આન્સરમાં આપી શકીએ છીએ. હી સો અબુ મિયાઝ ટોકિંગ વિથ હિઝ ફેમિલી મેમ્બર, હિયર હી સ્ટેન્ડ્સ ફોર, એણે જોયું એટલે કે ગોવિંદાએ જોયું હતું કે અબુ મિયા એમના એકમાત્ર ફેમિલી મેમ્બરની સાથે વાત કરી રહ્યા છે, તો અહીંયા હી કોના માટે વપરાયું? તો આપણે જોયું કે ચાંદની લાવ્યા પછી ગોવિંદા ત્યાં આવે છે અને એ વખતે અબુ મિયાને વાત કરતા જોતો હતો, તો અહીંયા હી શબ્દ એ ચાંદની ધ ન્યૂ ગોટ માટે વપરાયેલો છે. આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, હિયર યોર ડાર્લિંગ સ્ટેન્ડ્સ ફોર, અહીંયા આ કોના માટે વપરાયેલું છે? સોરી, થર્ડ સેન્ટેન્સમાં આપણું જે હી સ્ટેન્ડ્સ ફોર ગોવિંદા થશે, અહીંયા યોર ડાર્લિંગ શબ્દ ચાંદી માટે ગણાશે. હી ન્યૂ દેટ ધીસ ગોટ વોઝ ઓલ્સો ફૂડ, હિયર હી સ્ટેન્ડ્સ ફોર ખાલી જગ્યા એન્ડ ફૂડ સ્ટેન્ડ્સ ફોર. તો ફૂડના શબ્દમાં તો આપણે જાણીએ છીએ કે પ્રિય શબ્દ માટે વપરાશે, અને હ્યુ ન્યુમાં સ્ટેન્ડ ફોર અહીંયા અબુ ચાચાના સંદર્ભ પણ લઈ શકીએ અને વુલ્ફના સંદર્ભ પણ લઈ, તો અહીંયા વુલ્ફ અને પ્રિય શબ્દ જોડાયેલા છે, તો વુલ્ફ શબ્દનો ઉપયોગ હી માટે કરીશું. લેંગ્વેજ પ્રેક્ટિસ એક્સરસાઇઝમાં તમને જે પોએમ આપેલું છે તમારે એને રીડ કરવાનું છે, અને એની નીચે બી વિભાગમાં તમને જે એક્સપ્રેશન્સ આપ્યા, સ્માઇલીઝ આપ્યા છે, એને ડ્રો કરી અને તમારે એને ઇમોશન્સ જે છે એ ઇમોશન્સ બતાવવાનો પ્રયાસ કરવાનો છે. સી એક્સરસાઇઝમાં કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે અને એ સેન્ટેન્સીસ તમને કઈ ફિલિંગ સૂચવે છે અથવા એ સેન્ટેન્સીસમાંથી આપણે કઈ ફિલિંગ જાણી શકીએ છીએ એના સંદર્ભમાં પ્રયાસ કરવાનો છે. રીડ ધીઝ એક્સપ્રેશન્સ, આઈડેન્ટિફાઈ ધ ઇમોશન્સ એન્ડ રાઇટ ડાઉન ધ વર્ડ વિચ યુ હેવ મેચ અપ વિથ સ્માઇલીસ. સ્માઇલીની સાથે તમે જે વર્ડ્સનો ઉપયોગ કર્યો તો એમાંથી કયો શબ્દ અહીંયા બંધ બેસતો થાય છે એ આપણે મેચ કરીને લખવાનો છે. સેન્ટેન્સ રીડ કરીએ તો આપણને આઈડિયા આવશે કે આપણે કઈ ઇમોશન્સ અહીંયા વ્યક્ત થયેલી છે. આઈ એમ ટેલિંગ યુ ધીસ સેવન્થ ટાઈમ, આ વસ્તુ હું સાતમી વાર કહી રહ્યો છું, સ્ટીલ યુ આર નોટ લિસનિંગ, હજુ તમે સાંભળતા નથી. સાતમી વાર કહ્યું ને હજુ નથી સંભળાવતું, તો અહીંયા હેપી તો હોઈ જ ન શકે, ખુશ તો હોય જ નહીં, સ્વાભાવિક છે. આ સેન્ટેન્સ એંગર વ્યક્ત કરે છે, તો એક્સપ્રેશન્સ ઓફ એંગર એવો જવાબ આપણે આપી શકીએ અથવા તો એંગર વ્યક્ત કરે છે. આર યુ ડેફ, એ સેન્ટેન્સમાં આપ્યું હતું, શું તમે બહેરા છો, તમને આ સંભળાતું નથી, તો ગુસ્સાની ફિલિંગ્સ અહીંયા એંગરની ફિલિંગ વ્યક્ત થયેલી છે. હુર્રા વી હેવ વોન ધ ટુર્નામેન્ટ, લેટ અસ ગ્રેટ સેલિબ્રેશન, મેચ જીતી ગયા છે ચલો સેલિબ્રેશન કરીએ. સેલિબ્રેશનની વાત આવે તો આપણે સ્વાભાવિકપણે વ્યક્ત થશે ફિલિંગ હેપીનેસની. ઓ ગોડ ઇટ ઇઝ સો ડાર્ક ઓવર ધેર, અરે ભગવાન આ તો ખૂબ અંધારું છે ત્યાં તો. આઈ હિયર ઇઝિંગ, મને સિસકારા સંભળાઈ રહ્યા છે. ધેર માઇટ બી અ સ્નેક, કદાચ સાપ હશે. બીક લાગી છે, સ્કેર્ડ થયા છે, તો ફિલિંગ ઓફ સ્કેર્ડ છે અહીંયા. યા યક, હાઉ ડર્ટી ધીસ પ્લેસ, લેટ અસ ક્લીન ઇટ ટુગેધર રાઈટ નાઉ, કેટલું બધું ગંદકું સ્થળ છે આ, ચલો આને સાફ કરીએ, સફાઈ કરીએ. નિરાશા છે, ફિલિંગ એવી છે કે જોયા પછી આપણને નથી ગમતું, તો ડિસગસ્ટિંગ શબ્દનો પણ આપણે અહીંયા પ્રયાસ કરી શકીએ છીએ.
ઓહ વોટ અ હ્યુઝ સ્કેલ્ટન ઇટ ઇઝ, કેટલું મોટું વિશાળ આ સ્કેલ્ટન છે, હાડપિંજર છે. આઈ કાન્ટ થિંક ઓફ સો સચ અ જાયન્ટ વ્હીલ, આટલું બધી મોટી જાયન્ટ વ્હીલ હશે એ વેલ હોય એવું કલ્પના પણ નથી કરી શકતો. મતલબ જોયા પછી આશ્ચર્ય થયેલું છે તો સરપ્રાઈઝ ફિલિંગ આવશે. ડોન્ટ શેડ ટીયર્સ, રડશો નહીં, જસ્ટ સ્માઈલ, થોડુંક હસો, એવરીથિંગ વિલ બી ઓકે, બધું સારું થઈ જશે. એ કોઈ વ્યક્તિ રડે છે ને એને આશ્વાસન આપી રહ્યા છે તો રડવાની ફિલિંગ આપણે સેડનેસમાં લઈએ છીએ કે સેડ છે. L2 એક્સરસાઇઝ 2A એક્સરસાઇઝમાં તમને કેટલીક ડાયલોગ્સ આપેલા છે. યુ હેવ ટુ રીડ કન્વર્સેશન 1, 2 એન્ડ 3. તમારે 1, 2 અને 3 કન્વર્સેશન વાંચવાની છે અને એના આધારે તમને સૂચના આ પ્રકારે આપી છે. રીડ અલાઉડ ધ અન્ડરલાઇન્ડ એક્સપ્રેશન્સ ઇન કન્વર્સેશન. જે અન્ડરલાઇન એક્સપ્રેશન્સ છે એને તમારે રીડ કરવાના છે 1, 2 એન્ડ 3 એન્ડ નોટ ડાઉન સમ મોર એક્સપ્રેશન્સ લાઇક ધેમ. તમને આપેલા જે એક્સપ્રેશન્સ છે તો અન્ડરલાઇન કરેલા એક્સપ્રેશન્સ કેવા છે એને આપણે એક બે ત્રણને આપણે બોર્ડ ઉપર જોવા પ્રયાસ કરીએ. તો એક જગ્યા આપણને આવું આપેલું છે, વોટ આ સરપ્રાઈઝ. બીજી એક અંડરને શબ્દ છે, વી આર સોરી ફોર ધેટ, વી આર સોરી ફોર ધેટ. પછી નામ આપ્યું છે વોટ અ પીટી, વોટ અ પીટી. એકાદ વાક્ય હજુ વધુ જોઈએ તો વોટ અ ગુડ આઈડિયા, વોટ અ ગુડ આઈડિયા. આ પ્રમાણે અલગ અલગ ત્રણેય કન્વર્સેશનમાં તમને સેન્ટેન્સીસ આપેલા છે. ટૂંકમાં વન કાઇન્ડ ઓફ ફિલિંગ્સ અહીંયા વ્યક્ત થયેલી છે અને એ ફિલિંગના લગતા જે અહીંયા આપેલા વાક્યો છે કન્વર્સેશનમાં એ સિવાય તમારે બીજા તમારા નોલેજમાં હોય એવા લખવાના છે. તો આપણે એવું લખી શકીએ, કોઈ વસ્તુ જોઈએ છે તો આપણા તે મુખેથી બોલાઈ જતું હોય છે, હાઉ બ્યુટીફુલ. વેરી સેડ, સેડ, ઇટ્સ વેરી સેડ, આવું પણ આપણે બોલતા હોઈએ છીએ. કોઈ વ્યક્તિ જીતીને આવું કંઈક વસ્તુમાં સારા માર્ક મેળવ્યા તો આપણે કોંગ્રેચ્યુલેશન્સ કહેતા હોઈએ છીએ. ક્યારેક આપણે કોઈકને ઉપર હાથ પગે ક્યાંક અડી જતું હોય, ટચ થઈ ગયો બિનજરૂરી, અથવા તો ક્યાંક આપણે ફિલિંગ વ્યક્ત કરીએ કે આપણાથી ગિલ્ટી થઈ છે તો આપણે સોરી. ક્યારેક આપણે વાતચીતમાં કોઈકની વચ્ચે ડિસ્ટર્બ કરતા હોય તો એક્સક્યુઝ મી. આવા બધા જે શબ્દ પ્રયોગો કરીએ છીએ એ તમારે બી એક્સરસાઇઝમાં લખવાના છે. યુ આર વેલકમ, થેન્ક યુ, આ બધા શબ્દોનો ઉપયોગ પણ તમે કરી શકો છો. L3 એક્સરસાઇઝમાં આપણે શું કરવાનું છે એની ચર્ચા થોડીક જોઈએ. તો તમને ઉપર વર્ડ્સ આપેલા છે, અહીંયા તમને ધેટ સાઉન્ડ ગુડ્સ, ધેટ સાઉન્ડ ગુડ, આઈ લાઈક ઇટ, આઈ લાઈક ઇટ અ લોટ, ઇટ ઇઝ ઇન્ડીડ અ ગ્રેટ આઈડિયા, ઇટ્સ ઇન્ડીડ અ ગ્રેટ આઈડિયા. I really wonder about it. I really wonder about it. What a beautiful scene. What a beautiful cool scene. How nice of you. How nice of you. How cool. Cool. That's great. That's great. Wow. Lovely. Awesome. ઓહ આઈ લવ ઇટ. આ પ્રમાણેના ફ્રેઝિસ આપણને આપેલા છે. આ ફ્રેઝિસ અથવા તો આ જે વર્ડ્સ ગ્રુપ છે એ કયા પ્રકારની ફિલિંગ વ્યક્ત કરે છે અથવા કયા પ્રકારના વાક્ય સામે વાપરી શકાય એ તમારે પ્રયાસ કરવાનો છે. આપણને આપેલા એક્ઝામ્પલ આ પ્રમાણે છે કે પહેલું વાક્ય આપણને શૈલમ અને તસ્લીમની વાતચીત આપી છે. શૈલમ દ્વારા વાક્ય બોલાવ્યું છે, લેટ અસ ગો ફોર અ પિકનિક તસ્લીમ.
ચાલો પિકનિક જઈએ. તસ્લીમ, તો અહીંયા આપેલા જે વર્ડ છે એમાંથી આપણે કયો શબ્દ પસંદ કરી શકાય? તો જોઈ, હાઉ કુલ અહીંયા બંધ બેસતો નથી, ઓવસમ, ધેટ્સ ગ્રેટ, આ બધાના સંદર્ભમાં જોવા જઈએ તો આપણે પહેલો શબ્દ છે ધેટ સાઉન્ડ ગુડ, આ વધારે બંધ બેસતો લાગે છે, તો આપણે જવાબમાં લખી શકીએ ધેટ સાઉન્ડ ગુડ. સ્નેહા અને વિશ્વાની વાતચીતમાં સ્નેહા કહે છે, લુક ધેર ધ સન ઇઝ સેટિંગ, જો ત્યાં સન સેટિંગ થઈ રહ્યો છે, સૂર્ય અસ્ત થતું દ્રશ્ય છે, તો આપણે એવું કહી શકીએ વોટ અ બ્યુટીફુલ સીન, કેટલું સરસ દ્રશ્ય છે આ. રૂચા અને રૂબીનાની વાતમાં, હે રૂબી, આઈ હેવ પ્રિપેર્ડ અ વર્કિંગ મોડેલ ઓફ સ્પેસ શટલ. રૂચા એને કહી રહી છે રૂબીને કે મેં વર્કિંગ મોડેલ ઓફ સ્પેસ શટલ, સ્પેસ શટલનું, અંતરિક્ષયાનનું એક વર્કિંગ મોડેલ બનાવ્યું છે. લુક એટ ધીસ, જો આની સામે, એણે કરેલું કામ સારું છે, ખૂબ જ સારું છે, તો આપણે લખી શકીએ ધેટ્સ અ ગ્રેટ, ખૂબ સરસ કામ છે તારું. નિનાદ અને કેવલની વાતચીતમાં, આઈ હેવ સમ ચોકલેટ્સ ફોર યુ, એન્જોય ધેમ, હું તારા માટે કેટલીક ચોકલેટ લાવેલ છું, તું એનો ઉપયોગ કર, તું ખા. કોઈ વ્યક્તિ આપણને કોઈ વસ્તુ આપે છે તો આપણે એના આભાર વ્યક્ત કરતા કહીએ છીએ હાઉ નાઇસ યુ, તમે કેટલું સરસ કામ કર્યું મારા માટે, તો જવાબમાં આપણે હાઉ નાઇસ ઓફ યુ લખી શકીએ છીએ. વેદાંત અને પ્રાપ્તિની વાતચીતમાં જોવા જઈએ તો, હેવ યુ ઇવર ટેસ્ટેડ રસગુલ્લા, તે ક્યારે રસગુલ્લા ખાધા છે, તમને ખૂબ ભાવે છે એની વાતમાં, તો ઓ આઈ લવ ઇટ, હા મને ખૂબ ભાવે છે, આઈ લવ ઇટ લોટ. સુરજ, સૂર્જા અને કૃપાલની વાતમાં જુઓ તો, ધેટ શોપ હેઝ અ ફેન્સી, ન્યૂ ફેન્સી ટી શર્ટ્સ ઓન સેલ, લેટેસ્ટ બાય, આ દુકાનની અંદર નવા ફેન્સી ટી શર્ટ આવેલા છે, ચલો ખરીદીએ. તો અહીંયા વસ્તુનો ભાવ વ્યક્ત થયેલો છે, ખરીદવા માટેની પ્રપોઝલ છે, તો ઇટ્સ અ ઇન્ડીડ, રિયલી ગુડ, આવા બધા શબ્દોનો ઉપયોગ તમે કરી શકો છો. એ એક્સરસાઇઝમાં તમને આગળ જો જોવા જઈએ તો એલ થ્રીની એ એક્સરસાઇઝમાં કેટલાક વિસિંગ વર્ડ્સ આપેલા છે, એક બાજુ તમને એક્સપ્રેશન્સ આપેલા છે અને બીજી બાજુ તમને સિચ્યુએશન્સ ક્રિએટ કરેલા આપી છે. સિચ્યુએશનની સામે આ વાક્ય કઈ રીતે લેશો એના સંદર્ભમાં જોઈએ તો આ એક્સરસાઇઝ પછીની બાકીની એક્સરસાઇઝ આપણે સેલ્ફમાં કરવાની છે. આ એક્સરસાઇઝને આપણે જોઈ લઈએ છીએ. વિશિંગ યોર બ્રધર બિફોર એક્ઝામિનેશન, તમારા ભાઈ પરીક્ષા આપવા જતો હોય તો એ પરીક્ષા આપવા જાય પહેલાં આપણે કઈ ફિલિંગ સામેથી, એટલે કે એક્સપ્રેશન આપણે આપીશું? તો મોટાભાગે આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ પરીક્ષા આપવા જતું હોય તો આપણે બેસ્ટ ઓફ લક કહેતા હોય છે, તો બેસ્ટ ઓફ લક એ આપણને સી પોર્શનમાં આપ્યું છે, તો પહેલાં વાક્યના કૌંસની અંદર આપણે સી લખવાનું છે. આપણે સી લખવાને બદલે એ સેન્ટેન્સ લખી અને સામે બેસ્ટ ઓફ લક જ લખવાના છે. આ આપણને પરીક્ષાના સંદર્ભમાં અને યાદ રાખવા માટે પણ સરળ છે. બેસ્ટ ઓફ લક આ પહેલા સેન્ટેન્સમાં છે. યોર નેઇબર ઇઝ સિક, દાખલા તરીકે બીજું વાક્ય છે, યોર નેઇબર ઇઝ સિક, તમારા પડોશી સિક છે, તો શું કરશું આપણે? સ્વાભાવિકપણે બીમાર વ્યક્તિને શું કહીશું? તો જલ્દીથી સાજા થઈ જાઓ, એવું આપણે કહેતા હોઈએ છીએ. તો ગેટ વેલ સૂન આપણે સામે લખવાનું છે, ગેટ વેલ સૂન. એકાદ વધુ વાક્યને જોઈએ તો, યોર અંકલ ઇઝ ગોઈંગ એબ્રોડ, તમારા કાકા, યોર અંકલ ઇઝ ગોઈંગ એબ્રોડ, તમારા કાકા પરદેશ જઈ રહ્યા છે, તો શું કરીશું આપણે? કાકા જ્યારે પરદેશ જાય છે તો એમને ગુડ લક કહીશું કે બેડ લક કહીશું? કયા પ્રકારનો શબ્દ વાપરી શકીએ છીએ આપણે? તો આપણને હેપી જર્ની આપ્યો છે, પ્રવાસ ફરવા જાય છે, તો હેપી જર્ની. આમ તમારે આ એક્સરસાઇઝના વાક્યોને લખવાનો પ્રયાસ, વાક્ય લખી અને સામે એનું એક્સપ્રેશન લખવાનું છે. પરીક્ષાની અંદર આપણે પહેલાં જ કહી ચૂક્યા કે એક્સપ્રેશન કયા છે એ લખવાનું પૂછાતું હોય છે. આગળ એક વાક્ય આપણને આપ્યું છે, ધ ગિફ્ટ વોઝ પ્રેઝન્ટેડ બાય યોર ફ્રેન્ડ, તમારા ફ્રેન્ડ દ્વારા તમને ગિફ્ટ આપવામાં આવી છે, તો એણે આપેલી વસ્તુના સંદર્ભમાં તમે શું કહેશો? તો આપણે કહીએ છીએ થેન્ક યુ વેરી મચ. બીજું એકાદ વાક્ય વધુ જોઈએ તો, યુ આર મીટિંગ અ ન્યૂ ફ્રેન્ડ, તમે તમારા નવા કોઈ મિત્રને મળો તો શું કહેશો એને? અથવા તેના દ્વારા કોઈ વસ્તુ આવતી હોય તો આપણે કહીએ છીએ કે નાઇસ ટુ મીટ યુ. બીજા એકાદ વાક્યમાં જોઈએ તો, અ પર્સન હેલ્પ્સ યુ ઇન લિફ્ટિંગ હેવી બેગ, કોઈ વ્યક્તિ તમને કંઈક વજન ઉંચકવામાં મદદ કરે છે, તો શું કરશું આપણે? તો આપણે જવાબમાં સો નાઇસ યુ ઓફ યુ અથવા તો થેન્ક યુ વેરી મચ, આવા એક્સપ્રેશન્સ ઉપયોગ કરીએ છીએ. આમ તમારે એ એક્સરસાઇઝ અહીંયાથી પૂરી કરવાની છે. સેમ વેમાં તમને આપેલા જે ફિલિંગ્સવાળા વાક્યો છે એના આધારે તમારે બી અને સી એક્સરસાઇઝ કરવાનો પ્રયાસ કરવાનો છે.
ક્યાંય ન સમજણ પડે તો તમે પૂછી લેજો. અને આમ તમારે આ યુનિટની એક્સરસાઇઝો લખી અને મોકલી આપવાની છે. એલ ફાઇવ એક્સરસાઇઝમાં પણ તમને પેરેગ્રાફ આપેલો છે, રીડ કરી અને એના આન્સર શોધવાના છે પેરેગ્રાફમાંથી જ. અને કેટલાક સ્લોગન્સ બનાવવા માટે તમને સૂચના આપી છે કે જે સ્લોગન્સ આપણે જુદી જુદી જગ્યાએ વાંચતા અથવા સાંભળતા આવ્યા છે. દાખલા તરીકે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે હોય બી વિભાગમાં, તો વુમન્સ ડે હોય તો એ દિવસે સુપર વુમન, સુપર લાઈફ આવા બધા શબ્દો, અથવા તો એન્વાયરમેન્ટ ડે હોય તો સેવ ધ એન્વાયરમેન્ટ, સેવ ધ અર્થ, આવા બધા સ્લોગન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. એક્સરસાઇઝના સંદર્ભમાં મોટાભાગની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. આ છતાંય આપને કંઈ ન સમજાયું હોય તો યુ કેન આસ્ક મી. થેન્ક યુ વેરી મચ.